नमस्कार, सरदार पटेल एजुकेशन इंस्टीट्यूट द्वारा संचालित श्रीमती एमएस लखाणी कन्या विद्यालय प्राथमिक विभाग द्वारा हूँ सब विद्यार्थीओं हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों, आपणे आजे स्वाध्याय 10.1 માં દાખલા નંબર 1ની સમજૂતી મેળવીએ। અહીં દરેક ઘન વસ્તુઓના બે દ્રશ્ય, બાજુનો દેખાવ અને ઉપરનું દ્રશ્ય આપેલ છે। વસ્તુઓ અને તેના સાચા દ્રશ્યોને જોડો। પહેલું જોડકું તમારી સમજ માટે બતાવેલું છે। વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં આ આકૃતિઓ છે એ આપવામાં આવેલી છે। એ પ્રમાણે ચાલો આજે આપણે તેનો સામેનો દ્રશ્ય, બાજુનું દ્રશ્ય અને ઉપરનું દ્રશ્ય એ કેવું દેખાય વસ્તુઓનું એ સમજીએ। પહેલું છે દ્રશ્ય બોટલ। બોટલનો અહીંયા બીજો ભાગ એનો સામેનો ભાગ છે અને અહીંયા ત્રીજો જે આપણને આકૃતિ જોવા મળે છે એ એનો ઉપરનો ભાગ છે એ આપણે જોઈ શકીએ છીએ। ત્યાર પછી વજનનું એનો બાજુનો દેખાવ અને ઉપરનો દેખાવ તમે અહીંયા જોઈ શકો છો। વિદ્યાર્થી મિત્રો, તમે થર્મોસને જોઈ શકો છો। થર્મોસ જે છે એનો આપણે બાજુનો દેખાવ જોવા મળે છે અહીંયા સ્લાઇડમાં અને તેનો હવે ઉપરનો દેખાવ છે એ તમે જોઈ શકો છો। આ પ્રમાણે વસ્તુનો બાજુનો દેખાવ અને ઉપરનો દેખાવને આધારે સ્ક્રીનમાં આપણે ફોટો છે મૂકવામાં આવેલો છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણને કબરકા ભી આપેલા છે, એનો બાજુનો દેખાવ આ પ્રમાણે જોવા મળે છે અને એનો ઉપરનો દેખાવ એ આ પ્રમાણે જોવા મળે છે, જે તમે તમારા ઘરમાં એ પ્રમાણે કપ્રકાબીને જોયેલા હશે। ત્યારબાદ એક ડબ્બો આપેલો છે, તેલનો ડબ્બો પણ આપણે લઈ શકીએ છીએ, તેનો બાજુનો દેખાવ આ પ્રમાણે લાગે છે અને તેનો ઉપરનો દેખાવ આ મુજબ લાગે છે। તો આપણે કોઈપણ ઘન વસ્તુ છે એનો બાજુનો અને ઉપરનો દેખાવ કેવો લાગે એના વિશેની સમજૂતી આપણે મેળવી અત્યારે। હવે વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 2, આપેલ ઘન વસ્તુઓની સામે તેના 3 દ્રશ્ય આપેલ છે। આપેલ દરેક વસ્તુ માટે ઉપર, આગળ અને બાજુના દ્રશ્ય ઓળખો અને સમજો। વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણને કબાટ આપેલો છે। તમે કબાટ તમારા ઘરમાં જોયેલો હશે, એનું આપણને જે પહેલું આપણને આપેલું છે ચિત્ર એ શું બતાવે છે, કબાટનો આગળનો ભાગ બતાવે છે। ત્યાર પછી બીજું દ્રશ્ય આપેલું છે એની બાજુનો ભાગ બતાવે છે અને ત્રીજું દ્રશ્ય જે આપેલું છે એ કબાટનો ઉપરનો ભાગ બતાવે છે। તો આ પ્રમાણે આપણે કબાટનો આગળનો, બાજુનો અને ઉપરનો ભાગ છે એ જોઈ શકીએ છીએ। બી, એક આપણને માચીસ આપેલું છે અને તમે ઘરમાં એનો ઉપયોગ દીવાબત્તી કરવા માટે કરતા હો છો, તો એ જે માચીસ તમે જોયેલું જ છે એનું આપણને સૌપ્રથમ જે ભાગ બતાવે છે એની બાજુ બતાવે છે, ત્યાર પછી એનો આગળનો ભાગ બતાવે છે અને જ્યાં માછલી જેવું ચિત્ર આપેલું છે એ બાકસનો ઉપરનો ભાગ બતાવે છે, જેને આપણે એની છાપ કહેવાય ને, કંપનીનું નામ એ દર્શાવે છે। આ પ્રમાણે આપણે બાકસમાં બાજુ, આગળ અને ઉપર એમ 3 ભાગ આપવામાં આવેલા છે। ત્યાર પછી ટેલિવિઝનનું દ્રશ્ય આપેલું છે, એમાં ટેલિવિઝનમાં સૌથી પહેલાં આગળનું દ્રશ્ય, આગળનો ભાગ આપણને દર્શાવવામાં આવેલો છે, ત્યાર પછી બાજુનો ભાગ બતાવેલો છે અને ત્યારબાદ ટેલિવિઝનનો ઉપરનો ભાગ બતાવવામાં આવેલો છે। વિદ્યાર્થી મિત્રો, છેલ્લું ચિત્ર આપણને આપવામાં આવ્યું છે મોટર ગાડી। તમારા ઘરે કાર હશે અને એનું આ ચિત્ર છે, તમે જોઈ શકો છો એ પ્રમાણે કે સૌપ્રથમ આપણને જે પહેલું ચિત્ર આપ્યું છે એને મોટર ગાડીનો આગળનો ભાગ છે, બીજું ચિત્ર છે એ મોટર ગાડીનો બાજુનો ભાગથી જોતા જોવા મળે છે અને ત્રીજું ચિત્ર છે એ મોટર ગાડીનો ઉપરનો ભાગ આપણને જોવા મળે છે। આ પ્રમાણે મોટર ગાડીને આપણે વિવિધ ભાગથી જોઈ શકીએ છીએ। આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, આપણે આ દરેક વસ્તુ જે છે એને ઉપરના ભાગમાંથી, આગળના ભાગમાંથી અને બાજુના ભાગમાંથી જોતા આપણે આ પ્રમાણે ઓળખી શકીએ છીએ। દાખલા નંબર 3, આપેલ દરેક ઘન આકાર માટે ઉપરનું દ્રશ્ય, આગળનું દ્રશ્ય અને બાજુનું દ્રશ્ય ઓળખો। વિદ્યાર્થી મિત્રો, અહીંયા એ ઉપર આપણને 3 સમઘન આકાર જોવા મળે છે, એમાં આપણને આગળ, બાજુ અને ઉપર ત્રણેયના એડા દ્વારા એ દર્શાવવામાં આવેલું છે। હવે આપણને આપેલા આ 3 ચિત્રો જે છે એમાંથી કયું દ્રશ્ય છે એ આગળનું છે, પાછળનું છે કે બાજુનું છે એ આપણે દર્શાવવાનું છે।
તો સૌથી પહેલું છે ચિત્ર આપણને આપેલું છે એ ઉપરની બાજુ દર્શાવે છે, બીજું ચિત્ર છે એ આગળની બાજુ દર્શાવે છે, અને ત્રીજું ચિત્ર જે આપેલું છે એ બાજુ દર્શાવે છે। ત્યાર પછી બી કે જેમાં ચાર સમઘન આપેલા છે એમાં આગળ બાજુ અને ઉપરની આપણે દ્રશ્ય છે જોવા મળે છે, એરો દ્વારા લખેલું પણ છે। એમાં પહેલું જે આપણે ચિત્ર આપેલું છે એ બાજુ દર્શાવે છે, બીજું ચિત્ર છે એ આગળનો ભાગ તેનો દર્શાવે છે, અને ત્રીજું ચિત્ર છે એ ઉપરનો ભાગ દર્શાવે છે। એ જ પ્રમાણે દાખલા નંબર સી, અહીંયા આગળ આપણે જોઈએ તો ચિત્રમાં આગળ પાછળ ને ઉપર એમ આપણને દર્શાવવામાં આવેલું છે। તો અહીંયા આગળના ભાગમાં તમે પહેલું જે આપણને બતાવેલું છે ચિત્ર એ આપણને વિદ્યાર્થી મિત્રો ઉપરનો ભાગ દર્શાવે છે, જ્યારે બીજું ચિત્ર છે એ બાજુનો ભાગ દર્શાવે છે, અને ત્રીજું ચિત્ર છે એ આગળનો ભાગ આપણને દર્શાવે છે, જે તમે અહીંયા આગળ પ્રશ્ન આકૃતિ તરીકે જે સી આપેલું છે એમાં જોઈ શકો છો। ડી કે એમાં આપણને પણ આગળ બાજુ અને ઉપર ત્રણેય દ્રશ્યો મૂકેલા છે, એમાં પહેલું જે આપણને આકૃતિ આપેલી છે એ બાજુની બતાવે છે, બીજી જે આકૃતિ આપેલી છે આગળનો ભાગ દર્શાવે છે ઊંધો એલ આકાર, ત્યાર પછી ત્રીજું જે દ્રશ્ય છે એ આકૃતિ આપણને ઉપરનો ભાગ જે છે એ દર્શાવે છે। દાખલા નંબર ઈ એમાં પણ આપણને ઉપર આગળ અને બાજુ ત્રણેય દ્રશ્ય જોવા મળે છે। આપણે 3D એનિમેશનની જેમ જોઈએ તો પહેલું દ્રશ્ય છે એ આપણને આગળનો ભાગ બતાવે છે, બીજું જે દ્રશ્ય છે એ આપણને ઉપરનો ભાગ દર્શાવે છે, અને છેલ્લી જે આપણને ચિત્ર આપેલું છે એ આપણને બાજુનો ભાગ બતાવે છે, જે તમે અહીં આગળ જોઈ શકો છો। દાખલા નંબર 4, નીચે આપેલી વસ્તુઓનું આગળનું દ્રશ્ય, બાજુનું દ્રશ્ય અને ઉપરનું દ્રશ્ય તમારી નોટબુકમાં દોરો। વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણને સૈનિકનો તંબુ આપેલો છે, તમે લોકોએ તંબુ છે જોયેલો હશે સર્કસમાં, પછી જ્યારે આપણે પોલીસ જે હોય છે એ લોકોના પણ તમે તંબુઓ છે એ જોયેલા હશે પિક્ચરમાં, કે જે બોર્ડર ઉપર રહેતા હોય છે ત્યારે તંબુનો ઉપયોગ કરે છે રહેવા માટે। તો અહીંયા આગળ તમે આગળ ઉપર અને બાજુ ત્રણેય જગ્યાએ તમે આ સૈનિકનો તંબુ છે એની બાજુઓ જોઈ શકો છો। મેં આ કાગળ છે એમાં અહીંયા આગળના ભાગમાં આ ઉપરની બાજુ, આગળની બાજુ અને બાજુ એ ત્રણેય મેં દર્શાવેલા છે, કે જે તમે અહીંયા ડ્રોઈંગમાં જોઈ શકો છો। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બી, ટેબલ ઉપર બાજુ અને આગળનું દ્રશ્ય આપણને આપેલું છે। મેં એક આકૃતિ છે એ દોરવાનો પ્રયત્ન કરેલો છે, કે જેમાં તમે ઉપર આગળ અને બાજુ એ ત્રણેય તમે જોઈ શકો છો। લોખંડનો નટ સીમાં આપણને આપેલો છે એમાં વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ અહીંયા આગળ મેં કહ્યા લોખંડનો નટના ઉપર બાજુ અને આગળનો ભાગ દોરવાનો પ્રયત્ન કર્યો છે, જે તમે અહીંયા આગળ જોઈ શકો છો। ત્યાર પછી ડી આપણને આપવામાં આવ્યું છે, છોલ્યા વગરની પેન્સિલ, એનો ઉપર બાજુ અને આગળનો ભાગ તમે જોઈ શકો છો સ્ક્રીન પર। હવે તેને આધારે આપણે એનો ઉપર આગળ અને બાજુનો ભાગ દોરવાનો પ્રયત્ન કરીએ, જે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો। ત્યારબાદ પાસો જમવાનો તમારા ઘરે સાફસીનો હોય છે, એનો આપણે ઉપર આગળ અને બાજુ ત્રણેયનો ભાગ જોઈએ છીએ, જે અહીંયા આગળના ભાગમાં એ દોરેલો છે તમે જોઈ શકો છો। આ પ્રમાણે તમારે દોરવાનો પ્રયત્ન તમારી પાકી નોટમાં કરવાનો રહેશે। ત્યારબાદ એફ ઘન, અહીંયા ઘનમાં ત્રણ ઘન આપણને આપેલા છે, એના વડે આગળ ઉપર અને બાજુ ત્રણેય વડે બનતો આપણને આકાર જોવા મળે છે, જે અહીંયા આગળ હવે હું દોરી અને એનો પ્રયત્ન બતાવું છું તમને કરીને। તો આ પ્રમાણે તમે આ ઘનની ઉપર આગળ અને બાજુનો ભાગ છે જોઈ શકો છો। આ સાથે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 10.1 અહીં પૂર્ણ કરીએ છીએ। આવજો।